नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 चैप्टर नंबर 10 सरकारना अंगों विषय ने आपणे वात करता हता। आपणे आगळना वीडियोनी अंदर आपणे एनी प्रस्तावना विषयनी आपणे वात करी के जेनी अंदर धारासभा कारोबारी अने न्यायतंत्र विषयनी आपणे विस्तृत चर्चामां करी हती। हवे मित्रों जोईए सत्ता विश्लेषणनो सिद्धांत एटले शुं। सत्ता विश्लेषणनो सिद्धांत एटले शुं? तो अपने सत्ता विश्लेष विशेष एट जुदी पाड़ी, विश्लेषण एट शूँ थे अलग करवी। दरेक जगह तमने सत्ता केवी जोवा मळे, अलग जोवी मळे एवो सिद्धांत हशे। सत्ता एटले के अलग जे सत्ता छे ए एक बीजा थी अलग राखवानो सिद्धांत एटले के विश्लेषणनो सिद्धांत तरीके ओळखवामां आवे छे। एक वाक्यना प्रश्ननी अंदर पण पूछाय, पण आ प्रश्न छे ए बे मार्क्सना प्रश्ननी अंदर पूछाय के सत्ता विश्लेषणनो सिद्धांत एटले शुं। सत्ता विश्लेषणनो सिद्धांत एटले शुं बे वाक्यना प्रश्ननी बे गुणना प्रश्ननी अंदर पूछाय छे अने मोस्ट टाइपिक छे एटले खास करीने याद राखो। जोईए तो के राज्य वती सरकार जे कार्य करे छे, राज्यनी वात करी छे, ते एकबीजाथी जुदा होय छे। दरेक राज्यना दरेक मुख्यमंत्री अलग अलग निर्णय लेता होय छे अने दरेक केवा कार्य होय छे, अलग अलग कार्य होय छे। त्रणेय अंगोना कार्य एकबीजाथी भिन्न तथा दरेक कार्यमां विशेष प्रकारनी निपुणता जरूरी पड़े छे। त्रणेय अंगोना कार्य एकबीजाथी भिन्न होय छे। हवे दाखला तरीके गुजरात अने मध्य प्रदेशनी वात करीए तो मध्य प्रदेशनी अंदर एनो धारासभानी अंदर के न्यायतंत्रनी अंदर कारोबारनी अंदर अलग रीते चालतो हशे, त्यारे गुजरातनी अंदर पण आपणुं कई रीते चालतो हशे तद्दन अलग रीते आपणे क्रिया छे ए थती जोवा तमने મળે છે। એટલે કે તરત નિપુણતા એટલે કે અલગ અલગ રીતે તમને જરૂર જરૂરથી તમને જોવા પડે છે। એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જરૂરી છે। જે જુદા જુદા અંગો દ્વારા અલગ અલગ રીતે કાર્ય કરવામાં આવે છે અને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એ કાર્ય છે એ થવું જોઈએ। દાખલા તરીકે શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણ વિભાગ સંભાળવું, આરોગ્ય મંત્રી હોય તો એને આરોગ્ય ખાતું સંભાળવું, રેલવે વ્યવહારના મંત્રી છે તો એને રેલવે, તો એને રેલવે વિશે, આમ અલગ અલગ વ્યક્તિ દ્વારા અલગ અલગ રીતે એ કાર્ય છે એ થવા જરૂરી છે અને પોતાનું કાર્ય થવું પણ જરૂરી છે। આમ સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે। આમ સત્તા છે એની રીતે વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપી શકશો અને એનો બેફામ જે ઉપયોગ થાય છે એ બેફામ ઉપયોગ, હવે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપું કે તમે કોઈ સત્તા ઉપર છો, ધારી લેવાનું છે આપણે કોઈ સત્તા, પણ આપણે એક સાથે 3-4 સત્તા આપણે મેળવી, આરોગ્ય ખાતું આપણી પાસે છે, શિક્ષણ ખાતું આપણી પાસે છે, રેલવે ખાતું આપણી પાસે છે, રોડ વ્યવહાર નિગમ આપણી, તો આ 4-4 સત્તા આપણે વ્યવસ્થિત સંભાળી શકશું નહીં, કેમ કે ચારેય પ્રશ્ન એક સાથે આવે ને, જો એના કારણે એક સત્તા આપણી પાસે હોય તો એક જ પ્રશ્નનું આપણે નિરાકરણ કરવાનું આવશે। તો અલગ અલગ વ્યક્તિને ચારે ખાતા સોંપી દે તો એનું સોલ્યુશન કેવું આવે, ફટાફટ આવે છે અને એનો ઉપયોગ પણ કેવો થશે, સારો થશે, બેફામ એનો ઉપયોગ થશે નહીં, રગડધગડ તે ચાલશે નહીં। એટલા માટે ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે। એટલા માટે સત્તાને વિશ્લેષ કરવો જરૂરી, કેમ કે શા માટે? તો કે જે ત્રણેય અંગો છે એ ત્રણેય અંગોના કાર્ય અને એનો જે વહીવટ છે એ સરકાર સરળ રીતે અને કાર્યક્ષમ બને, હશે વહીવટ એનો સરળ બને અને કાર્યક્ષમ, કાર્યક્ષમ એટલે કેવું, સતત ચાલતો રહે, બરાબર છે, બંધ ન થાય ત્યારે એવો, એટલા માટે આ સત્તાને વિશ્લેષ કરવી જરૂરી છે। જો તમે જ રાખશો બધી સત્તા તો તમે બધી જગ્યાએ તમે એકસાથે પહોંચી વળશો નહીં। એટલા માટે સત્તાને તમારે શું કરવી, વિભાજિત કરવી, વિશ્લેષ કરવી, એટલે અલગ અલગ વ્યક્તિને તમારે સત્તાને સોંપી દેવી જેથી કરી તમારું કાર્ય છે અને સરકાર ચલાવવા માટે, દેશને ચલાવવા માટે દરેક કાર્ય ઝડપી અને સરળ પણ બની શકે છે। દાખલા તરીકે વાત કરીએ તો કે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, જે ધારાસભા છે એને શું કરી શકે, તો કે કાયદો ઘડવાની સત્તા એની પાસે છે, પણ જો તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોવી કે જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે। ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે પણ તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી
અને ન્યાયતંત્રે તેને કેટલીક એવી સત્તા આપવામાં આવી છે, જો એ સત્તાનો દુરુપયોગ કરે તો એને અમુક સજા પણ થઈ શકે, અમુક દંડ પણ થઈ શકે. બરાબર છે? એટલે ધારાસભા છે કેવું રહી શકે, નિયંત્રણમાં. એને ડર રહે જો હું કંઈક આવું કરીશ તો મને આ ન્યાયતંત્ર મને શું કરશે, દંડ કરશે અથવા સજા કરશે. એટલે તે નિયંત્રણમાં રહેશે, અંકુશમાં રહેશે. બરાબર છે? તે વધારે પડતું કાંઈ કરી શકશે નહીં. એ જ રીતે કે કારોબારી છે, કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર પર અંકુશ મૂકવામાં આવ્યું છે. જે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર પર શું મૂકવામાં આવ્યું છે, એકબીજા ઉપર અંકુશ મૂકવામાં આવ્યું છે. એક બાજુ બે પક્ષ હોય, એક બાજુ એક પક્ષ હોય. જો અહીંયા પહેલાંમાં આપણે જોવા જઈએ તો એમાં શું હતું, કારોબારી અને ન્યાયતંત્ર હતું, તો ધારાસભા ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. અહીંયા કારોબારી અને ધારાસભા છે, બરાબર છે? ઓલા સોરી, ધારાસભા અને ન્યાયતંત્ર છે, તો કારોબારી ઉપર નિયંત્રણ રાખવામાં આવશે, અંકુશ રાખવામાં આવ્યું છે. બરાબર છે? તો તે જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભા તો કારોબારી પર નિયંત્રણ અને મૂકી તેથી સત્તાઓ આપવી જરૂરી છે. આમ ત્રણેય રીતે ત્રણેયને અલગ અલગ સત્તા આપવી જરૂરી છે અને અંકુશમાં લેવા પણ શું છે, જરૂરી છે. આપણે જ ઘણી વખત શું કરીએ કે આપણે અમુક કાયદાની અંદર હોઈએ, બરાબર છે? અમુક રીતે આપણે શું હોય, આપણે કાયદાની રીતે જો આપણે એનાથી અલગ વસ્તુ કરીએ તો આપણે સજા થાય, માર પડે અથવા કોઈ પણ વસ્તુ આપણી સાથે થઈ શકે. બરાબર છે? એટલે આપણે આ ત્રણેય જે સત્તા છે એ સત્તાને આપણે સમજવાની છે. તો જોઈએ, પહેલાં આપ્યું છે આપણે ધારાસભા, પહેલો મુદ્દો આપણે શું આપવામાં આવ્યો છે, ધારાસભા. એની પહેલાં આપણે ફરીથી એક વખત આ વિશ્લેષ સત્તાને આપણે સમજી લઈએ. તો કે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાને એકબીજાથી કેવી રાખવાનો, અલગ રાખવાનો સિદ્ધાંત, એને શું કહેવાય છે, તો કે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સરકારના કાર્યો એકબીજાથી જુદા હોય છે તેથી તે કાર્યોને સરકારના ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. કેમ કે સરકારના કાર્યો છે બધા કેવા હોય છે, અલગ અલગ હોય છે, એટલે ત્રણે વહેંચી દેવામાં આવે. કઈ રીતે વહેંચી દેવામાં આવે, તો કે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને, અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવેલી છે. આ સરળ રીતે આપણે સમજી શકીએ, તો કે કાયદા ઘડવાનું કામ ધારાસભાને, એનો અમલ કરવાનું કામ છે કારોબારીને, અને કાયદા પ્રમાણે જો ન્યાય આપવાનું કાર્ય છે કોનું છે, તો કે ન્યાયતંત્રનું છે. સરકારનો વહીવટ સરળ રીતે અને કાર્યક્ષમ બને તે માટે આ સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. આમ છતાં ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ તેની સત્તાનો જો બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્રએ ધારાસભા પર નિયંત્રણ રાખવી કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. એ જ રીતે પરંતુ ન્યાયતંત્ર અને ધારાસભાએ કારોબારોથી અલગ અને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આ રીતે એકબીજા ઉપર નિયંત્રણ રાખી શકાય કે જેથી તે કાયદાનો કે બેફામ ઉપયોગ ન કરે, એટલા માટે આ વિશ્લેષ સત્તાનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કે ધારાસભાની, તો ધારાસભાની અંદર આપણે વાત કરતા હોય તો એની અંદર જોઈએ તો કે ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. આપણે બધાને ખબર છે ભારત દેશ એ પ્રજાસત્તાક રાજ્ય છે, અને ભારત છે એમાં સંસદીય લોકશાહી ધરાવતું છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કરે છે. કોણ કરે છે? લોકોનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે કેન્દ્રમાંથી અને સંસદમાંથી થતું તમને જોવા મળે છે, એટલે કે દેશમાંથી થતું હોય છે. કેન્દ્ર એટલે કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં તમને જોવા મળે. અહીંયા પણ યાદ રાખજો કે જે પ્રતિનિધિત્વ છે તો કે સંઘ કક્ષાએ એટલે કે કેન્દ્ર કક્ષાએ ક્યાં થાય? તો કે સંસદમાં થાય. અને રાજ્ય કક્ષા એટલે કે રાજ્યમાં હોય તો ક્યાં થાય? તો કે વિધાનસભામાં. આપણી વિધાનસભા છે ક્યાં આવેલી છે ગુજરાતની? તો કે ગાંધીનગરની અંદર. જ્યારે સંસદ એટલે કે દેશની જે સંસદ ભવન છે એ ક્યાં આવેલું છે? તો કે દિલ્હીની અંદર. બરાબર છે? એવું આપણે આગળ ભણી ગયા છીએ. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. દેશની મહત્વની અને સર્વોપરી સૌથી મોટી સંસ્થા કઈ છે? તો કે સંસદ સભ્ય છે, સંસદ ભવન છે. અને ભારતીય આ સંસદમાં રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થયો હોય છે. અને ધારાસભાના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. આ ધારાસભાના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? બે પ્રકાર. આ ભારતીય સંસદની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે કોણ હોય? તો કે રાષ્ટ્રપતિ હોય.
આવશે, ઉપરાષ્ટ્રપતિ હોય, રાજ્યસભા હોય અને લોકસભાનો સમાવેશ થાય છે. અને આ ધારાસભા છે એ ધારાસભાના પાછળ કેટલા પ્રકાર પડે છે, બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. તો આ બેની તમને વ્યાખ્યા તમને અહીં આપવામાં આવેલી છે. તો એક ગૃહી ધારાસભા એટલે શું? તો કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય. કેવા ગૃહની બનેલી હોય? તો કે એક જ ગૃહની બનેલી હોય તો તેથી તેને એક ગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના દ્વિગૃહી ધારાસભા કે જ્યાં ધારાસભા કેવી હોય કે બે ગૃહની બનેલી હોય તો તેને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે પક્ષની બનેલી હોય એને દ્વિગૃહી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે દ્વિગૃહીની અંદર તો કે સંઘ કેન્દ્ર કક્ષાએ ધરાવતું ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. સાંભળજો મિત્રો, સંઘ એટલે કે કેન્દ્રમાં કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે? તો કે રાજ્યસભા છે. જ્યારે નીચલું ગૃહ કયું છે? તો કે લોકસભા છે. બરાબર છે. સંઘ સરકારની વાત કરીએ એટલે કે આખા દેશની અંદર વાત કરીએ તો ધારાસભાનું ઉપલું ગૃહ તો કે રાજ્યસભા છે અને નીચલું ગૃહ કયું છે? તો કે લોકસભા છે. આપણે ધોરણ 8ની અંદર આપણે કોષ્ટક ગાળીને જોયું. બરાબર છે. એવું લાગશે તો હું તમને એક કોષ્ટકનો વિડીયો પણ તમને બતાવી દોરીને બતાવીશ કે જેથી કરીને તમને વધારે સમજ પડી શકે છે. તો રાજ્ય કક્ષાએ વાત કરીએ તો કે ધારાસભા હોય અને વિધાનસભા, જેને વિધાન પરિષદ એમ બે ગૃહો તમને જોવા મળે છે. સાંભળજો મિત્રો, તો રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંદર ધારાસભા હોય અને વિધાનસભા હોય. તો વિધાનસભાને વિધાન પરિષદ એમ બે ગૃહો તરીકે હોય છે. વિધાનસભા પણ હોય અને વિધાન પરિષદ એમ બે ગૃહની બનેલી હોય છે. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ હોય છે. મોટાભાગના રાજ્યમાં કેટલા ગૃહ હોય છે? એક જ ગૃહ. એટલે કયું હોય છે? તો કે ધારાસભા. બરાબર છે. વિધાનસભા હોય છે. કયું હોય છે? વિધાનસભા. એક જ ગૃહ હોય છે કે જે કયું હોય છે? વિધાનસભા હોય છે. ધારાસભા ને વિધાનસભા કયું હોય છે મિત્રો? વિધાનસભા. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. એવા કેટલાક બીજા રાજ્યોમાં શું હોય છે? વિધાન પરિષદ પણ તમને જોવા મળતી હોય છે. આ હતી આપણે વાત કરી તો આ ભારત દેશની અંદર આપણે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત વિશે અને રાજ્યની અંદર કેટલાક પરિષદ વિશેની આપણે વાત કરી હતી. હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ કે લોકસભા કોને કહેવાય તેના વિશેની આપણે વાત કરીશું. એટલા માટે અહીંયા વિડીયો છે આપણે પૂરો કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કરજો, કોમેન્ટમાં લખજો, વિડીયોના કોમેન્ટની અંદર લખજો કે જેથી કરીને આપણે પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.